સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં બનેલ સિયોમ પુલનું ઉદ્ઘાટન કર્યું હતું સિયોમ નદી પર બનેલ સો મીટર લાંબો સિયોમ પુલ વ્યૂહાત્મક રીતે મહત્વનો છે તે વાસ્તવિક નિયંત્રણ રેખાથી દૂરના ક્ષેત્રોમાં સૈનિકોને તૈનાત કરવા સૈન્ય રણનીતિના લાભ ભારતને આપશે રાજનાથસિંહ બીઆરઓ વિઝન અને ન્યૂટેક હેન્ડબુકના વિમોચનની સાથે સરહદ સડક સંગઠન વીઆરઓની અઠ્યાવીસ અન્ય યોજનાઓનો વર્ચ્યુઅલી રાષ્ટ્રને સમર્પિત કરી હતી આ અવસરે રાજનાથસિંહે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ખાડુજીના વડપણ હેઠળ અરુણાચલ પ્રદેશમાં આરોગ્ય શિક્ષણ પરિવહન તેમજ પ્રવાસન સહિત વિકાસના નવા પરિણામો સ્થાપિત કર્યા છે તેમણે કહ્યું કે મોટાભાગના સરહદી ક્ષેત્રોને જોડવાની યોજના અમારી સરકારની પ્રાથમિકતાઓમાંની એક છે જેથી ત્યાંના વસાહતીઓમાં વિકાસની સાથે તેઓમાં વ્યવસ્થા પ્રત્યે વિશ્વાસની ભાવના વિકસિત થઈ શકે છે जिस भावना और गति के साथ विकास कार्यों को अंजाम दिया है उसकी जितनी भी सराहना की जाए वह कम है अधिक से अधिक सीमावर्ती क्षेत्रों को जोड़ने की योजना यह हमारी सरकार की प्राथमिकताओं में है ताकि वहां रहने वाले लोगों को विकास के साथ साथ उनमें व्यवस्था के प्रति एक विश्वास की भावना भी विकसित हो सके